સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમની 28 દુકાનોમાંથી લેવાયેલા નમૂનાના 10 રિપોર્ટ ફેલાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઈસ્ક્રીમની નમૂના લઈ પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા, જેમાંથી 10 દુકાનોમાં આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે. ખાસ કરીને નમૂનામાં મિલ્ક ફેલ્ડ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવા આઈસ્ક્રીમના આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે. આ 10 સંસ્થાઓમાંથી 87.5 કિલોનો જથ્થાનો નશો કરાયો હતો. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડતા. એમના મિલ્કફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80 આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે. એમાં જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્કફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે નમૂના ધારા ધોરણ મુજબ ના હોવાનું કહેવામાં એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે.